નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સચિન તેંડુલકરજીના જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આજે તેમનો જન્મદિવસ છે 46મો. તે નિમિત્ત આ વિડીયો આપણે પરીક્ષાલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે તેવા પ્રશ્નો સાથે અને ઊંડાણપૂર્વક માહિતી સાથે આજના વિડીયોમાં આપણે સચિન તેંડુલકરજીના જીવન વિશે ચર્ચા કરીશું. આ ચર્ચા કરતાં પહેલાં હું તમને કહેવા માંગીશ કે જો તમે આપણા પરિવારમાં નવા હો તો પરિવારને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવનારી ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં. અને જો મિત્રો તમે ટેલિગ્રામ એપ્લિકેશન યુઝ કરતા હો તો નોલેજ ગુરુજી નામનું ચેનલ અને ફેસબુકમાં નોલેજ ગુરુજી નામનું પેજ અને વોટ્સએપમાં નોલેજ ગુરુજી નામનું ગ્રુપ બનાવેલ છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જઈને જોઈન અને લાઇક કરી લેજો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને કોમેન્ટ કરી અમને જણાવો તમને આજનો વિડીયો કેવો લાગ્યો. તો સૌપ્રથમ આપણે સચિન તેંડુલકરના જીવન વિશેમાં તેમના ઉપનામ વિશે જોઈ લઈએ. તો તેમના ઉપનામમાં લિટલ માસ્ટર, ટેન્ડિયા, માસ્ટર બ્લાસ્ટર, ધ માસ્ટર, ધ લિટલ ચેમ્પિયન તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 24 એપ્રિલ 1973 થયો હતો. ક્રિકેટરના ભગવાન સમાન ગણાતા સચિન તેંડુલકરનો આજે 46મો જન્મ દિવસ છે. આ દિગ્ગજ ખેલાડીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાને 4 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ આજે પણ તેમનો જાદુ બરકરાર છે. સચિનને ક્રિકેટ જગતને ઘણું બધું આપ્યું છે. તેના નામ પર ઘણા એવા રેકોર્ડ છે જેને તોડવા અશક્ય છે. બેટિંગનો કદાચ એવો કોઈ રેકોર્ડ હશે જે સચિનના નામ પર ન હોય. સચિન અપનાલય સંસ્થા દ્વારા 200 બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે. મિત્રો, આ બહુ મોટી વાત કહેવાય, મોટું મહાન કામ કહેવાય કે 200 બાળકોનો ખર્ચ ઉઠાવવો એ બહુ મહાન મોટું કામ કહેવાય છે. તેમની આત્મકથા પ્લેઇંગ ઇટ માય વે ગયા વર્ષે નવેમ્બરમાં આવી અને તે પણ વેચાણના રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. કોચ અને ગુરુ વિશે રમાકાંત આચરેકર ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી, એટલે કે ક્રિકેટની શરૂઆત કરી હતી. ભારતીય ક્રિકેટના સિતારા અને ક્રિકેટના ગોલ્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરીને તેમનું સરકારે સન્માન કર્યું છે. આમ સચિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત લેવાના દિવસે જ સરકાર દ્વારા ભારત રત્નની અનમોલ ભેટ આપવામાં આવી છે. દેશના કોઈપણ ખેલાડીનું અત્યાર સુધી ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યું નથી. આમ ભારત રત્ન મેળવનાર સચિન પહેલો રમતવીર બન્યા છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે રમત જગતમાં પ્રથમ ભારત રત્ન મેળવનાર ખેલાડીનું નામ જણાવો, તો જવાબ આવશે સચિન તેંડુલકર. 2014 વર્ષે સચિનને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરાયા હતા. સચિનની સાથે સાથે દેશના વૈજ્ઞાનિક CNR રાવને પણ ભારત રત્ન આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. સચિન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી વખત તેમની ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા. ટીમ ઇન્ડિયાએ સચિનને કેરિબિયન સામે જીતની ભેટ આપી હતી. જ્યારે મેચ પૂરી થયાના થોડા કલાકો પછી સરકારે તેને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અંગે ઘોષણા કરવામાં આવી હતી. સચિનની સાથે સાથે વૈજ્ઞાનિક રાવને પણ સર્વોચ્ચ નાગરિક સન્માનથી તેમને નવાજવામાં આવ્યા હતા. રાવ જાણીતા રસાયણશાસ્ત્રી છે. તેમના વિશે પણ આપણે જોઈ લઈએ. તેઓ રસાયણશાસ્ત્રી પણ છે અને ભારતના માર્સ મિશન પાછળનું મુખ્ય ભેજું છે, જેમણે સોલિડ સ્ટેટ અને સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે 1400થી વધુ રિસર્ચ પેપર તેમજ 45 પુસ્તકો લખ્યા છે. ત્યાર પછી આગળ, અગાઉ ભારત રત્ન મેળવવાને પાત્ર લોકોમાં ખેલાડીઓ કે સ્પોર્ટ્સમેનનો સમાવેશ કરાયો નથી. હવે આપણે સચિન તેંડુલકરના રેકોર્ડ વિશે જોઈ લઈએ. તો ટેસ્ટ મેચ 200 રન, 15,921, કુલ સદી 100, ટેસ્ટ સદી 51, જે 29 સદી વિદેશમાં ફટકારી છે. રન કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 6 વાર 1000 રન પૂરા કરનાર સચિન તેંડુલકર છે. સદી
20 વર્ષથી ઓછી ઉંમરમાં 5 સદી ફટકારી છે. વિદેશ ધરતી પર રન 8705 રન વિદેશ ધરતી પર તેમના રન બનાવેલા છે. કુલ આંતરરાષ્ટ્રીય રન 34,357 છે. બાઉન્ડ્રી 2,058 છે. સચિનની ટેસ્ટ કરિયર વિશે આપણે જોઈ લઈએ તો ટેસ્ટમાં 200 મેચ, ઇનિંગ 329, રન 15,921, સદી 51, અડધી સદી 68, બેવડી સદી 6 અને શ્રેષ્ઠ હાઈસ્કોર 248. તેમણે 46 વિકેટ પણ લીધી છે. તેમની પ્રથમ આપણે બેવડી સદી જોઈએ તો 1998માં બેરબોર્ન સ્ટેડિયમ ખાતે જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુંબઈ માટે ફટકારી હતી. તેંડુલકર એકમાત્ર એવા ખેલાડી છે કે જેમણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફીની કારકિર્દીમાં પ્રથમ મેચમાં જ સદી ફટકારી હતી. 1992માં 19 વર્ષની ઉંમરે તેંડુલકરે યોર્કશાયરનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતા. તેંડુલકરે દેશ માટે 16 પ્રથમ શ્રેણીની મેચ રમીને 1,070 રન 46.52ની એવરેજથી કર્યા હતા. ત્યાર પછી સપ્ટેમ્બર 2007માં ઓસ્ટ્રેલિયા લેગ સ્પિનર શેન વોર્ન તેંડુલકરને તેમની જોડી તેમજ તેમની સામે રમાયેલ સૌથી મહાન ખેલાડી તરીકે ઓળખાયા હતા. ત્યાર પછી આગળ, તેંડુલકર એવા વર્તમાન પેઢીના એકમાત્ર ખેલાડી છે જેમને બ્રેન્ડ બિન 11માં સામેલ કરવામાં આવ્યા હતા. તે ઘણીવાર લિટલ માસ્ટર કે માસ્ટર બ્લાસ્ટરના નામથી પણ ઓળખાય છે. સચિન તેંડુલકરે કુલ 6 વિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જે પૈકી 2011ના વિશ્વકપની વિજેતા ભારતીય ટીમના પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ 2003ના વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. તેંડુલકર ટેસ્ટ મેચ અને વનડે બંનેમાં સૌથી વધુ રન નોંધાવનાર ખેલાડી છે અને બંને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારનાર પણ વિક્રમ ધરાવે છે. તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી ફટકારવાળા પ્રથમ ખેલાડી છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ છે? તો સચિન તેંડુલકર તેમજ 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વિક્રમ ધરાવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો 20 નવેમ્બર 2009ના રોજ તેંડુલકરે 30,000 રન પૂરા કર્યા હતા. 17 ઓક્ટોબર 2008ના રોજ જ્યારે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાના બ્રાયન લારાના વિક્રમને પાર કર્યો ત્યારે તે આ પ્રકારની રમતમાં 12,000 રન પૂર્ણ કર્યાનો પ્રથમ બેટ્સમેન બન્યા હતા. ત્યાર પછી તેમજ ટેસ્ટ ક્રિકેટમાં 11,000 રન પાર કરનાર ત્રીજા બેટ્સમેન અને પ્રથમ ભારતીય બન્યા હતા. આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં 10,000 રન પૂર્ણ કરનાર તેઓ પ્રથમ ખેલાડી હતા અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં અનુગામી પ્રત્યેક 10,000 રન સીમાચિહ્નને પાર કરનારા પણ તેઓ પ્રથમ બેટ્સમેન હતા. ત્યાર પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 50 રનના આંકને સૌથી વધુ વખત પાર કરવાના ઓસ્ટ્રેલિયાના એલ બોર્ડરના વિક્રમને પાર કરી દીધો હતો અને ઓસ્ટ્રેલિયા સામે 10 ટેસ્ટ શતકો નોંધવાના 70 વર્ષથી વધુ જૂના ઇંગ્લેન્ડના સર જેક હોબ્સના વિક્રમની બરોબરી કરી હતી. ત્યાર પછી આગળ, તેંડુલકરે ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ અને ભારતના ખેલ ક્ષેત્રે અપાતા સૌથી ઉચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ડિસેમ્બર 2012માં તેંડુલકરે આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે 2020 મેચમાંથી ઓક્ટોબર 2013માં નિવૃત્તિ લીધી હતી અને એ જ રીતે સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી. જે મુજબ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છેલ્લી ટેસ્ટ મેચ તે 16 ઓક્ટોબર 2013ના રોજ દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમ્યા હતા. તેંડુલકરે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન 664 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં રમ્યા અને કુલ 34,357 રન કર્યા હતા. ત્યાર પછી આગળ,
હવે આપણે વાત કરીએ તો સચિન તેંડુલકરના 15 રેકોર્ડની યાદી વિશે. તો પહેલો રેકોર્ડ છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સચિનના નામ પર 10 સેન્ચુરી બનાવવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડને હાલમાં તોડવા અશક્ય છે. સચિન તેંડુલકરે બીજો રેકોર્ડ, સચિન તેંડુલકર 200 ટેસ્ટ મેચ રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટ રમવાનો ડબલ સેન્ચુરીનો રેકોર્ડ બનાવનાર સચિન એકમાત્ર ખેલાડી છે. આ યાદીમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ છે, જેને પણ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પોન્ટિંગે 168 ટેસ્ટ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સચિનના નામે છે. તેમણે 200 ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં આ રેકોર્ડ આસપાસ કોઈ ખેલાડી નથી. ત્યાર પછી ચોથા રેકોર્ડની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરીની અડધી સદી ફટકારનાર તેંડુલકર એકમાત્ર ખેલાડી છે. તેના નામ પર 51 સેન્ચુરી છે. આ રેકોર્ડની નજીક આફ્રિકાનો જેક કાલિસ છે. કાલિસે 45 સદી ફટકારી છે. વન ડેમાં સચિને 49 સદી ફટકારી છે. કોઈ પણ ખેલાડી હાલમાં નજીક નથી. વન ડે ક્રિકેટમાં સચિનને 96 અડધી સદી ફટકારી છે. આ રેકોર્ડ કદાચ કોઈ તોડી શકે તેમ છે. આ રેકોર્ડની નજીકના 4 ખેલાડી સંગાકારા, કાલિસ, દ્રવિડ અને ઇજમામ હકે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. વન ડે ક્રિકેટમાં 2000થી વધુ બાઉન્ડ્રી ફટકારનાર સચિન એકમાત્ર ખેલાડી છે. સૌથી વધુ 463 વન ડે રમવાનો સચિનનો રેકોર્ડ તૂટવો પણ આસાન નથી. તેના રેકોર્ડની નજીક પહોંચનાર જયવર્ધને 448 વન ડે પછી સંન્યાસ લઈ લીધો છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો બીજી વિકેટની વન ડેની વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ છેલ્લા 15 વર્ષથી કોઈએ તોડી શક્યો નથી. સચિન અને દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદ ખાતે બીજી વિકેટ માટે 331 રન બનાવ્યા હતા. વન ડે ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 1894 રન બનાવવાનો રેકોર્ડ 17 વર્ષથી તૂટ્યો નથી. સચિનને 1998માં વન ડેમાં 1894 રન બનાવ્યા હતા. સચિનના વન ડે ક્રિકેટના સૌથી વધુ રન 18,426 રન બનાવવાનો રેકોર્ડ પણ કોઈ તોડી શક્યા નથી અને તેમ લાગતો પણ નથી. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ 673 રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામ પર છે. માસ્ટર બ્લાસ્ટરે આ રેકોર્ડ 2003ના વર્લ્ડ કપમાં કર્યો હતો. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ 18 વખત નાઇન્ટી નાઇનનો રેકોર્ડ સચિન પાસે છે. ત્યાર પછી 14મો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં 119 અડધી સદીનો રેકોર્ડ તોડવા માટે કોઈ નજીક નથી. ટેસ્ટ ક્રિકેટમાં 2000થી વધુ બાઉન્ડ્રી મારનારા એકમાત્ર ખેલાડી છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણા પરિવારને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.